શ્રી ગણેશાય નમઃ ગણેશ જન્મખંડમાં અધ્યાય આઠમો ગણેશ રૂપે પરબ્રહ્માનું પ્રાગટ્ય થોડા સમય બાદ એક અતિશય દુર્બળ અને કુતિશદ બ્રાહ્મણ પાર્વતીજીના દ્વાર પર આવીને ઊભા રહ્યો એના વસ્ત્ર અને મલિન હતા એ કુતિશ બ્રાહ્મણના દાંત સ્વચ્છ હતા અને એના ભાલ પ્રદેશ પર તેજસ્વી તિલક હતું એ લાકડીને ટેકે ઊભે હતો અને અત્યંત આદ્ર સ્વરે પોતાની સુધા નિવારવા પૂજનની યાચના કરી રહ્યો હતો હે સદાશિવ હે અન્નપૂર્ણા જગદંબા પાર્વતી શીઘ્ર બહાર આવો જગત માતા હોવા છતાં મારા જેવા બાળક ભૂખ્યો કેમ રહે ભગવાન શંકર અને પાર્વતીજી બહાર આવ્યા દુર્લભ બ્રાહ્મણે ઘણી જ કઠિનતાથી એમના ચરણોમાં પ્રણામ કર્યા અને એમની સ્તુતિ કરી એના મધુર વચન સાંભળી ભગવાન શંકર પ્રસન્ન થયા અને પૂછવા લાગ્યા હે વિપ્રવર આપ ક્યાંથી પધાર્યા છો આપનું શુભ નામ શું છે પાર્વતીજી પણ પૂછવા લાગ્યા હે વિ બ્રાહ્મણ આપનું આગમન ક્યાંથી થયું છે અમારું પરમ સૌભાગ્ય છે આજે અમારે દ્વારા આપ અતિથિ રૂપે પધાર્યા છો આપ જેવા અતિથિની સેવાને અમિતમયમાં છે આ સાંભળીએ વૃદ્ધ બ્રાહ્મણે અત્યંત કંપિત સ્વરમાં કહ્યું હે વેદવિદ્યાની જનની આ પેડોક્ત વિધિથી મારી પૂજા કરો મારા જેવા ઉપાસનું વ્રત કરનાર રોગગ્રસ્ત અને સુધાર્થ બ્રાહ્મણ સ્વેચ્છાએ ભોજનની યાચના કરે છે હું તૃષ્ણા અને સુધાથી અત્યંત પીડાઓ છું પાર્વતીજીએ પૂછ્યું આ ભોજનમાં શું ગ્રહણ કરશો ત્રિલોકમાં પણ દુર્લભ એવું અનુપમ પદાર્થો આપના ચરણોમાં હું ધરીશ આપ મને આજ્ઞા આપી કૃતાર્થ કરો એ વૃદ્ધ બ્રાહ્મણ ધીમે ધીમે કહેવા માંડ્યો હે મા આપ જેવી પુત્રહીન માતાઓના પુત્ર છું મેં સાંભળ્યું છે આપ મહાન પુણ્યકૃત પરિપૂર્ણ કર્યું છે અને એના માટે દુર્લભ સામગ્રી એકત્રિત કરી છે એ અદ્ભુત પકવાનો અને સ્વાદિષ્ટ મિષ્ઠાનો મારી સુધા શાંત કરો પછી સુવાસિત નિર્મળ જળ આપી મને તાંબુલ પ્રદાન કરો આ દુર્લભ પદાર્થો મને એટલા બધા ખવડાવો કે જેથી મારો ઉદર સુંદર આકાર ધારણ કરે અને હું લંબોદર થઈ જાઉં આપની પતિ આશુતોષ શિવ સૃષ્ટિના સર્જક અને સંપત્તિના પ્રદાયક છે આપ પણ સંપૂર્ણ સત્કિર્તિઓના પ્રદાયક મહાલક્ષ્મી છો એટલે આપ મને રમણીય સિંહાસન બહુમૂલ્ય અલંકારો અગ્નિસૂદ અત્યંત સુંદર વસ્ત્રો દુર્લભ શ્રીહરિનો મંત્ર ભગવાન હરિની ભક્તિ મૃત્યુંજય જ્ઞાન સુખદાયક દાન શક્તિ અને સર્વસિદ્ધિઓ આપો એ વૃદ્ધ પ્રિય આગળ વિપ્ર આગળ બોલ્યો હે સર શ્રી હે જગદંબા પુત્રના માટે આપને શું ઉદય છે હું તપ ઉત્તમ ધર્મ અને સત્કૃતિનું પાલન કરીશ જન્મ જરા વ્યાધી અને મૃત્યુના હેતપૂત કર્મોને હું સ્પર્શ પણ કરીશ નહીં આમ સંસારની અસરતા અને ભક્ત ભક્તિનું મહત્મ કરતા એ જ્ઞાનવ્રત વયો તેજસ્વી તેવી અને સાહેબ બ્રાહ્મણે કહ્યું સમસ્ત કર્મોનું ફળ આપનારી હે માતા આપ તો સનાતન સ્વરૂપ ધારણ કરનારી મહાદેવી છો આપ પુણ્ય વ્રતની તપસ્યા તો લોકોના આદેશ અને અનુગ્રહ માટે છે પ્રત્યેક કલ્પમાં ગોકુલવાસી ઉલોકવાસી ભગવાન શ્રી કૃષ્ણ ગણેશ રૂપે

નંદન ત્રિલોકેશુ નિરૂપમ સર્વાંગ વિદગમ સૈના સૈને રમ્ય પ્રેરમ હસ્તમાદગમ એ શિશુના શરીરની આભા સુંદર ચંપક પુષ્પ સમાન હતી એને એની પ્રભા કરોડો સૂર્ય અને સમાન વિસરતી હતી એ નેત્રોના જ્યોતિની વૃદ્ધિ કરનાર શિશુ તરફ સર્વલોકો જઈ રહ્યા હતા એ શિશુના શરીર કામદેવને પણ મોપ માણે એવું અત્યંત સુંદર હતું સરચંદ્રા પર ઉપાસ કરનારું અને એનું પણ મદન હતું ચારુ પદ્મને પણ સરમામે એવા સુંદર એના લોચન હતા પક્વ બિંબને ફલને લજા ઉપજાવે એવા એના અર્ધરપુટ હતા એનું લલાટ અને કાપ પોલ હતા પક્ષીરાજ પણ લજ્જિત કરે એવી નાસિકા હતી ત્રિલોકમાં પણ નિરૂપમ એવા અનેક સર્વાંગો હતા આવો સુંદર શિશુએ રમ્યા સયા પર સહેન કરીને પોતાના સુંદર હાથ અને પગોને ઉછાળતો હતો પરંતુ એ દુર્લભ અતિથિના અકસ્માત અદ્રશ્ય થવાથી આદર્શ ગૃહિણી પાર્વતીજીને અત્યંત વ્યાકુળ થયા એમણે ભગવાન શિવને વૃદ્ધતિથીને શોધવા કહ્યું અને દુઃખી થઈ કહેવા લાગ્યા હે બ્રહ્મન તૃષ્ણ અને સુધાથી વ્યાકુળ આપ ક્યાં જતા રહ્યા ગ્રહસ દ્વારાથી ભોજન કર્યા વગર ભૂખ્યો અતિથિ પાછો જાય ત્યારે ગ્રહસનું જીવન તો વ્યર્થ જ બની જાય છે એ સમયે અતિથિને શોધતા અને તરફડતા પાર્વતીજી આકાશવાણી સાંભળી હે જગતજનની શાંત થવો અને આપના મંદિરમાં જઈ આપના પુત્રનું દર્શન કરો આપના પવિત્ર પુણ્ય ફળના પ્રભાવથી આપને ત્યાં પરત પર ભગવાન શ્રી કૃષ્ણ પુત્ર રૂપે પ્રગટ થયા છે તે જ આ યોગીના શાશ્વત સંતો ત્યાં મુદા તે અથવા વૈષ્ણવા દેવા બ્રહ્મા વિષ્ણુ શિવાદય યશ પૂજ્યશ સર્વગ કલ્પે કલ્પે પૂજ્યમ યશ રમણ માત્રે સર્વ વિઘ્નો વિનશ્યતિ પુણ્ય સસિ સ્વરૂપામ ચ સુવાસા પશ્ય મંદિરે કલ્પે કલ્પે ધ્યાસે તય જ્યોતિ રૂપમ સનાતનમ પશ્યતમ મુક્તિ દમ પુત્રમ ભક્ત્યાનુગ્રહ વિગ્રહમ તવ વાચના પૂર્ણ બીજમ તપ કલ્પત્રો ફલમ સુંદર સ્વસ્તુ પશ્યુ કોટિ કનપતંદનમ જે અવિનાશી તેજનો પ્રસન્ન મનથી યોગ્યો ધ્યાન ધરે છે જેને નિરંતર ધ્યાનમાં બ્રહ્મા વિષ્ણુ શિવાદી દેવા અને વૈષ્ણવ લીન રહે છે

આકાશવાણીના આશ્ચર્યમાં અટવાયેલા મામાયા પાર્વતીજી ફરીથી આકાશવાણી સાવધાન કર્યા હે જગદંબાએ સુત અતિથી માત્ર બ્રાહ્મણ ન હતા એ તો બ્રાહ્મણના વેશમાં પ્રગટ થયેલા ભગવાન જના શ્રી કૃષ્ણ હતા હે પાર્વતીજી તમે પ્રસન્ન થાવો અને દેવીના અગ્રણી એવા તમારા સુંદરતમ પુત્રનું દર્શન કરી કૃતાર્થ થાવો આકાશવાણી આ પ્રેરણા પામી જગદંબા પાર્વતીજી અત્યંત શીગ્રતાથી પોતાના ભવનમાં ગયા અને ત્યાં પોતાના રમ્યા પર સુધેલા એક અત્યંત અદભુત પરમ સુંદર પદ્મત્રાક્ષ શિશુને જોયો આ ત્રિપુનમાં સુંદર શિશુ શયા પર સુતા સુતા પર જોતો હતો એના અંગોમાંથી દિવ્ય તેજ રેલાઈ રહ્યું હતું અને આમ તેમ પોતાના હાથ પગ ઉછાળતો હતો અને પરમ પવિત્ર માતાના સ્તનપાન માટે એક કરતો હતો હે પ્રાણનાથ અહીં જરા ભવનમાં આવીને તો જુઓ આશું તો સેવા આપના મૂર્તિ આજે પુત્રરૂપ પ્રગટ થઈ છે હર્ષથી ઉછળતા હૃદય પુત્ર વત્સલ પાર્વતીજી જ ભગવાન સદાશિવને અંદર બોલાવ્યા ભગવાન થઈ ગયા પર સુવર્ણા જેવા કાંતિવાળા વિચારવા લાગ્યા અરે હું ધ્યાન ધરતો હતો તેઓ તો આજે પ્રત્યેક સ્વરૂપમાં મારા પુત્ર રૂપે પ્રગતિ આનંદ ક્રીડા કરે છે હર્ષ ગયેલા પાર્વતીજીને આનંદ આનંદ થયો અને હૃદયમાં વાત્સલ્ય ઉછળવા માંડ્યો તેમણે હર્ષના આવેગમાં પુત્રને પોતાના ખોડામાં લઈ લીધો અને પ્રેમના ચુંબનથી વરસાવવા માંડ્યા આનંદના ત્રિકમાં

તારા જેવા સનાતન અમૂલ્ય રત્નની પ્રાપ્તિથી મારા મનોરથ પરિપૂર્ણ થયા છે જેમ લાંબા સમય પ્રવાસી પ્રિયતમના આગમનથી અને પ્રિયતમ વિભોર થાય છે એમ મારું માનસ પણ તારા આગમનથી પરિપૂર્ણ થયું છે ઉમા મહેશ્વર પોતાના હર્ષરતીથી વિવિધ સ્વરૂપે વ્યક્ત કરવા માંડ્યા જય શ્રી ગણેશ ઓમ નમઃ શિવાય